નમસ્તે મિત્રો, તો સ્વાગત છે તમારું મારી જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર. તો જો તમે જોબની તલાશમાં હોય અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે મારા ચેનલ પર હું જોબ રિલેટેડ માહિતી અને કોમ્પિટિટિવ એક્ઝામ માટેનું મટીરિયલ દરરોજ અપલોડ કરતો રહું છું. તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, જેથી જ્યારે પણ મારા યુટ્યુબ ચેનલ પર નવો વિડીયો અપલોડ કરું તેનું નોટિફિકેશન તમને મળી રહે. તો હવે આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે MPHW ભાઈઓ છે તે FSWની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવવાથી ઘણા બધા નિરાશ થઈ ગયા છે કે તેમણે આટલી બધી સંખ્યામાં ભરતી હોવા છતાં, એટલે કે કુલ 3137 જેવી ભરતી હોવા છતાં તેમનું મેરિટ છે તે જનરલમાં 46.71 અટક્યું છે. પછી EWSમાં કટ ઓફ છે 34.08, SEBCમાં કટ ઓફ છે 40.04, SCમાં 42.45 અને ST માં કટ ઓફ છે 36.78. આ પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલા ઉમેદવારોનું આટલે કટ ઓફ થાય છે. એટલે હજી આમાંથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે ફાઇનલ કટ ઓફ આવવાનું છે, તે તમે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી જે પણ અપડેટ આવે તે તમને મળતી રહે. તો આ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું છે તેના લીધે ઘણા બધા MPHW ભાઈઓ છે તેમનામાં એવો એક ડર આવી ગયો છે કે મારે આટલા માર્ક્સ થાય છે, હું મારો વારો નહીં આવે. તો મિત્રો, ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે MPHWની સામે FSWની જગ્યા તો વધારે હતી, એટલે કે MPHWની 1800+ હતી અને FSWની 3100+ હતી, એટલે કે ડબલ જેવી જગ્યા હતી. પણ પેપર જોઈએ તો MPHWનું FSW કરતાં વધારે ટફ હતું, એટલે FSWની હારે જ તેમનું મેરિટ રહેવાની શક્યતા છે. જે આપણે અગાઉના વિડીયોમાં આપણે બતાવેલું છે કે MPHWનું કેટેગરી વાઇઝ કેટલું મેરિટ અટકશે તેની પણ આપણે કેટેગરી વાઇઝ મેરિટ આપણે બનાવેલું હતું, જે સંભવિત છે. તેમાં જનરલ આપણે 50 થી 55 વચ્ચે કટ ઓફ રાખેલું છે, EWS 42 થી 47, SEBC 48 થી 53, SC માટે 40 થી 44 અને ST માટે કટ ઓફ છે 35 થી 40. આમાં થોડો ફેરફાર થઈ શકે છે, બાકી વધારે પડતો ફેરફાર થાય તેવું લાગતું નથી, કારણ કે FSWની કમ્પેરિઝનમાં MPHWનું પેપર છે તે 3 ગણાથી પણ વધારે અઘરું હતું. તેથી જે પણ MPHW ભાઈઓ મનમાં એવું કરીને બેઠા છે કે FSWની આટલી જગ્યા હોવા છતાં પણ એટલું ઉપર કટ ઓફ ગયું છે, તો આપણે MPHWના 70,000 ફોર્મ ભરેલા હતા તેમાંથી 40,000 ઉમેદવારે જે પરીક્ષા આપી હતી તેમાંથી કટ ઓફ છે તે 50+ જ જશે બધા માટે. તો અગાઉ પણ મેં વિડીયોમાં કહેલું છે કે તલાટી કમમંત્રીની ભરતીમાં, એટલે કે 2017ની જે ભરતી હતી તેમાં 10 લાખ ફોર્મ ભરાણા હતા, તેમાંથી 3,000 જેવા ઉમેદવારને લેવાના હતા, તેમાં પણ 50થી નીચે મેરિટ આવેલું છે. તેથી તમે જગ્યા સામે અને ફોર્મની અરજી સામે તમે નહીં જોવાનું છે, તમારે જોવાનું છે તો ખાલી તમારું પેપર હાર્ડ હતું અને તમારે કેટલા માર્ક્સ આવશે તે આપણે જોવાનું છે. તમારે જો આ જે કેટેગરી દર્શાવેલ છે તેમાં તમારે કેટેગરી વાઇઝ પણ તમને માર્ક્સ આવતા હશે તો આની જે આ બતાવેલ છે તેની આસપાસ તો પણ તમારું સિલેક્શન પાકું છે. એટલે બી પોઝિટિવ રહેવાનું છે, નેગેટિવ રહેવાનું નથી. તો જ્યારે પણ MPHWનું ફાઇનલ આન્સર કી, મેરિટ લિસ્ટ બધી અપડેટ હું આ ચેનલ પર આપતો રહીશ, તેથી જે પણ MPHWની પરીક્ષા દીધી છે તેમણે પણ મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે જે ઘણા બધા મિત્રો એવા છે કે જે વિડીયો પરથી માહિતી તો લે છે પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. તો એવા મિત્રોને મારે એવી વિનંતી છે કે ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે અગાઉની જે પણ અપડેટ આવે તે હું આ ચેનલ પર આપતો રહું છું, તે તમને મળી જાય. તો મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને પોઝિટિવ તો રહેવાનું જ છે. તો આ સાથે હું મારો વિડીયો પૂરો કરું છું. જય હિન્દ, જય ભારત.